નમસ્કાર દર્શક મિત્રો, લોકમંચ કાર્યક્રમમાં હું ધ્વનિ આપનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, અત્યારે નવરાત્રીનો પ્રારંભ થઈ ગયો છે અને નવરાત્રી તહેવાર એટલે માતાજીને રીઝવવાનો તહેવાર, માતાજીની ભક્તિ કરવાનો તહેવાર. માતાજીની ભક્તિ કરવા માટે, માતાજીને રીઝવવા માટે ખેલૈયાઓ અવનવા રીતે ગરબા ખેલતા હોય છે, સાથે સાથે અવનવી વેશભૂષા ધારણ કરતા હોય છે, અવનવા કપડાં પહેરતા હોય છે અને એ સિવાય ઘણી નવી નવી એક્શનો પણ શીખતા હોય છે. અને જ્યારે આપણે રાત્રે જોઈએ ત્યારે શેરી ગરબા અને પાર્ટી પ્લોટમાં મન મૂકી અને ગરબા ગાતા હોય છે. ખેલૈયાઓની સુરક્ષા માટે તંત્ર સચેત છે, એ સિવાય પણ ઘણી ઘણી સુવિધાઓ ખેલૈયાઓને આપવામાં આવતી હોય છે. યુવાધન દ્વારા પણ અનેક નીત નવા પ્રયોગો કરવામાં આવતા હોય છે, પરંતુ ઘણી વખત એવું પણ બનતું હોય છે કે યુવાધન દ્વારા તેનો દુરુપયોગ પણ કરવામાં આવતો હોય છે. કઈ કઈ વસ્તુઓ તેની પાછળ જવાબદાર છે, ક્યાંક તંત્રની ખામી કે પછી યુવાધન પોતે એટલું સચેત નથી રહ્યું, આ તમામ બાબતોની ચર્ચા કરવા માટે અત્યારે હાલમાં આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે વીએચપીના કોષા અધ્યક્ષ અમરીશભાઈ પટેલ. અમરીશભાઈ, આપનું સ્વાગત છે. સ્વાગત છે દર્શક મિત્રોને બીજા નોરતાના શુભ પવિત્ર દિવસે, મારા વંદન. અને એમની સાથે અત્યારે આપણી સાથે જોડાયા છે સોશિયલ એક્ટિવિસ્ટ રુઝાનબેન ખંભાતા. રુઝાનબેન, આપનું સ્વાગત છે. અમરીશભાઈ, હું સૌથી પહેલા આપની પાસે આવવા માંગીશ કે વીએચપી દ્વારા કહેવામાં આવ્યું છે કે વિધર્મીઓને ગરબામાં પ્રવેશ કરવો હોય તો હિન્દુ ધર્મ સ્વીકારવો જોઈએ, શા માટે વીએચપી દ્વારા તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે? ભારત બિનસાંપ્રદાયિક દેશ, દરેક સંપ્રદાયને પોતાના તહેવારો ઉજવવાનો સંપૂર્ણ હક. એ વાતને ધ્યાનમાં લઈએ તો નવરાત્રિનો તહેવાર એ હિન્દુઓનો પવિત્ર તહેવાર છે અને એની અંદર જે લોકોને હિન્દુ ધર્મમાં શ્રદ્ધા હોય, આસ્થા હોય, નવરાત્રિમાં આપણે સૌ જાણીએ છીએ કે માતાજીની આપણે ઉપાસના કરીએ છીએ, ભક્તિ અને શક્તિ માટે ઉપાસના કરીએ છીએ, તો માતાજીમાં મને શ્રદ્ધા છે તો હું નવરાત્રિમાં જઈને માતાજીને આપે કહ્યું એમ રીઝવવા માટે હું એમના ગરબા દ્વારા એમની પ્રશંસા કરીશ. તો મને જો આસ્થા અને શ્રદ્ધા હશે માતાજીમાં, તો દેવીમાં, તો હું એ મને હક છે. હવે વિધર્મીની વાત કરીએ તો એને જો નવરાત્રિના તહેવારમાં કે આ માતાજીની ઉપાસનામાં જો એને શ્રદ્ધા કે આસ્થા જ નથી, તો મને તો એ પ્રશ્ન થાય છે કે એને ત્યાં આવવાનું પ્રયોજન શાના માટે, એનું પ્રયોજન શું? અને એટલા માટે જ આ એવું છે કે વિધર્મીઓના તહેવારોમાં કે ઉજવણીઓમાં કોઈ હિન્દુ ધર્મના કોઈ ઉજવણી માટે આગ્રહ નથી રાખતા. તો આ નવરાત્રિના તહેવારમાં આ ગરબા માટે આ વિધર્મીઓને શું કામ નહીં ગાવા દેવાના, એવો આગ્રહ શું કામ, એ મને એ પ્રશ્ન મને સતાવે છે. જી અમરીશભાઈ કહ્યું તે પ્રમાણે રુઝાનબેન, હું આપની પાસે આવવા માંગીશ કે માતાજીમાં શ્રદ્ધા આસ્થા હોય તો તે લોકોને એન્ટ્રી આપવા દેવામાં આવે, અધરવાઇઝ નહીં. આપનું શું માનવું છે, એમના આ વાક્ય સાથે આપ કેટલા સહમત છો? સૌથી પહેલા તો ઇન્ડિયા ઇઝ અ સેક્યુલર કન્ટ્રી, નોટ અ બિન નોન સેક્યુલર, સો ધેટ આઈ વોન્ટ ટુ ટેલ ઓન ધેટ. બીજી ઇમ્પોર્ટન્ટ વાત કે જ્યારે સાહેબે કીધું કે જે લોકોને શ્રદ્ધા નથી, કોઈ બી ધર્મ હોય, અગર હિન્દુ હોય, મુસ્લિમ હોય, શીખ હોય, ઈસા હોય, અગર એને ગરબામાં શ્રદ્ધા નથી તો એ નહીં આવે, એ ઘરે સુઈ જશે. પણ એને શ્રદ્ધા છે, એને આવવું છે, એને માતાની ઉપાસના કરવી છે, પ્રે કરવું છે, એને ગીત ગાવા છે અને ભજન ને જે બી કરવું છે, તો એમાં ખોટું શું છે કે આપણે બીજા ધર્મના લોકોને ના બોલાવીએ, અગર એ લોકો પોતાની ઈચ્છાથી. કારણ કે મને એવું ખબર છે કે અમે આપણે આજે ક્રિસમસ હોય છે ને, એક દિવસ પહેલા 24 તારીખે રાતે અમે જઈએ છીએ ચર્ચમાં અને અમે ત્યાં પેલું શું કહેવાય, એના માસ ચાલે છે અને પછી અમે કેક ખાઈને પાછા આવીએ છીએ. એનો મતલબ એવો નથી કે અમે ખાલી કેક ખાવા જઈએ છીએ, અમે મસ્તી કરવા જઈએ. તો અમને શ્રદ્ધા છે એ ધર્મમાં. અમે એઝ અ ઇન્ડિયન, આપણે આપણું પહેલું ધર્મ એઝ એન ઇન્ડિયન છે, આપણે આપણું ઇન્ડિયન નેશનલ ઇઝ અવર ફર્સ્ટ રિલિજન બધા માટે. સેકન્ડ, જયારે આપણે વાત કરીએ છીએ કે આપણે કોઈ બી રિલિજન ના હોઈએ, જેમ સાહેબ કહે છે કે તમારે શ્રદ્ધા ન હોય તો ના હોય, હી ઇઝ રાઈટ. પણ અગર સાહેબ કહે કે તમે આ ધર્મ ના છો ને એટલે તમે અંદર નહીં આવી શકો, તો ઇઝ 100% રોંગ. કારણ કે એ એક ધર્મોમાં કન્ફ્લિક્ટ કરાઈ રહ્યો છે. કારણ કે મેં એક દિવસ હજાર એક્ઝામ્પલ આપીશ કે કોઈ બી કાસ્ટના લોકો હોય, કોઈ બી ધર્મના લોકો હોય, અગર એ લોકોને એક બીજા ધર્મમાં શ્રદ્ધા છે. દિવાળી, દિવાળી બધા ઘણા ધર્મ વાળા મનાવે છે. આપણે ઘણા આપણે ઇન્ડિયામાં એટલા બધા ફેસ્ટિવલ છે, એકબીજા જોડે હલી મળીને મનાવીએ છીએ, જેના લીધે આપણે જે કહીએ છીએ ને ડાયવર્સિટીમાં યુનિટી છે આપણી. આપણે અગર એ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એ સ્ટ્રક્ચરમાં બોન્ડ થયા છીએ ને, અગર હવે આજે આઉટ ઓફ ધ બ્લુ લોકો કહી દે કે ભાઈ તમારે આ ધર્મ ના છો એટલે તમે અંદર ના આવી શકો, તો આ તો બહુ જ ખોટી વાત છે. અને એના લીધે જે આપણે ટેન્શન પેદા કરી રહ્યા છીએ, જે કન્ફ્લિક્ટ પેદા કરી રહ્યા છીએ, જે એકબીજાના મનમાં પેલી બેડ વિચારો પેદા કરી રહ્યા છે, આ તો એનું મૂળ છે.
જી બિલકુલ અમરીશભાઈ, હું આપની પાસે આવવા માંગીશ કે વીએચપી દ્વારા સતત વિરોધ કરવામાં આવતો હોય છે વિધર્મીઓને લઈને, તો નવરાત્રી જેવી ધાર્મિક બાબતોને લઈને કેમ આગળ આવવું પડે છે, કેમ બીજી કોઈ વાત નહીં અને આવી રીતના ધાર્મિક બાબતો સાથે વિરોધ કરવામાં કેમ આવી રહ્યો છે? નવરાત્રી તહેવાર જ ધાર્મિક છે, એ સામાજિક તહેવાર છે જ નહીં. તો બિન સાંપ્રદાયિક દેશની અંદર ધાર્મિક તહેવાર છે નવરાત્રી, ધાર્મિક તહેવાર છે, શક્તિજીની ઉપાસના છે. માતાજીના ગરબા કહીએ છીએ તો એને રીઝવવા, પ્રશંસા કરવા આપણે એ કરીએ છીએ. મુખ્ય વાત હવે હું રુઝાન ખંભાતાજી જોડે એવી રીતે સમજ છું કે જો આસ્થા અને શ્રદ્ધા હોય તો અમે એવું પણ પરમિશન છૂટ આપવા માટે તૈયાર છીએ કે નવરાત્રીના જ્યાં ગરબા ગવાતા હોય ત્યાં કોઈ પણ હિન્દુ ધર્મના હોય કે વિધર્મી હોય એ આસ્થા અને શ્રદ્ધાનું પ્રમાણપત્ર આપે. પ્રમાણપત્ર એવી રીતે આવે કે ભાઈ હિન્દુ ધર્મનું છે, ભાઈ તિલક કરીએ છીએ, માતાજીની આરતી ઉતારીએ છીએ, ચંપલ કે જૂતા ઉતારીને ગરબા ગઈએ છીએ. આ બધી માટે, આ બધી વાત માટે જો તૈયાર હોય વિધર્મી તો અમને છૂટ જ છે. અમે કહેલું જ છે કે ગૌમૂત્રનો છંટકાવ કરીને એ હિન્દુ ધર્મ સ્વીકાર. નવરાત્ર હિન્દુ ધર્મનો તહેવાર છે અને હિન્દુ ધર્મમાં આસ્થા અને શ્રદ્ધા સ્વીકાર થતો હોય તો એ અમને એ સ્વીકાર્ય છે. તો શું તિલક કરવાથી કે પછી આરતી કરવાથી કે તે રીતે પ્રમાણપત્ર નક્કી થઈ જશે કે આ હિન્દુ છે કે એ પુરુષ છે? શ્રદ્ધા માટે બીજું શું અમે માગી શકીએ? શ્રદ્ધા માટે હું હિન્દુ પણ જાય ધારો કે તો શું કરે છે, એ આરતી ઉતારે છે, માતાજીના ગરબા ગાવા માટે આરતી ઉતારે છે ને, તો આરતી માટે જો કોઈ વિધર્મી તૈયાર હોય તો એમને ગરબામાં ગાવા માટે છૂટ છે. જી જી, અગેન હું સાહેબને યાદ અપાવું કે વી આર અ સેક્યુલર કન્ટ્રી, આપણે નોન સેક્યુલર નથી. આપણા કન્ટ્રીમાં બધા ધર્મોને વેલકમ છે, બધા ધર્મોને આપણે રિસ્પેક્ટ, આપણું કોન્સ્ટિટ્યુશન કહે છે કે એવરીબડી ઇઝ અ રાઈટ કે એના રિલીજનને ફોલો કરી શકે. એટલે તમે જોશો કે હરેક રિલીજનના અલગ કોડ છે ને એ કોડ પ્રમાણે ફોલો થાય છે. પોઈન્ટ નંબર વન. પોઈન્ટ નંબર ટુ, કે જેમ સાહેબે કહ્યું અત્યારે કે ભાઈ અગર શ્રદ્ધા બતાવી તો તિલક કરો, તો બધા તિલક કરે છે, એમાં નાના ચીજ. એટલે કે આજે હું આરતી કરવા જઉં છું, ઘણી જગ્યાએ હું આરતી કરવા જઈ રહી છું, આરતીથી મારે સ્ટાર્ટ થાય તો એ લોકો મને પહેલા તિલક કરે છે. પછી આપણે જે એ લોકોની પ્રથા એ રીતે આરતી કરીએ છીએ, જયારે પેલા ભગવાનનું જય ભગવાન માફ કરજો બધું કરીએ છીએ, એને મને શ્રદ્ધા છે ને એ રીતે બધાને શ્રદ્ધા છે. અને સાહેબ અગર કહે કે હિન્દુઓ નવરાત્રીનો ધર્મ છે એ સાચી વાત છે, પણ એ સામે અગર તમે કહો કે અમે જે માતાની જે ઉપાસના કરીએ છીએ, જે પૂજા કરીએ છીએ, અને ત્યારે તમે પેલા ડિસ્કોના ગીતો લગાડો છો, એનું શું? અગર મેં પોતે આ બધા પાર્ટી પ્લોટ ગીતો ચાલતા હોય એમાં મને કશું પર્સનલી ખોટું નથી લાગતું, પણ અગર તમે ધર્મનો આ ઝંડો ગાડી રહ્યા છો તો પછી પૂરો ધર્મનો ઝંડો ગાડો ને, અડધો કેમ ગાડો છો? સમયની સાથે ભક્તિની ઉપાસનાની પદ્ધતિઓ અને રીતો બદલાતી જાય. આજે ડિસ્કો દાડિયા એટલા માટે કે આજે નવી પેઢીને એ એક્સેપ્ટેબલ છે, એ સ્વીકારી માટે હું આપને યાદ અપાવું કે વડોદરાની અંદર આખા વિશ્વની અંદર મોટામાં મોટા ગરબા પુરોહિત જે કરી રહ્યા છે એની અંદર 2500 રૂપિયાનો ચાર્જ લેવામાં આવે છે. બેન જે કહે છે ધર્મ વેચાઈ રહ્યો છે એની વાત કરું છું, પણ એની અંદર તમારે ચંપલ ઉતારીને અને આ જે બધી પદ્ધતિઓ કઈ એ પ્રમાણે જ ભાગ લઈ શકાય છે ગરબામાં નવરાત્રીના. જી, તો અમરીશભાઈ હું આપને એ પૂછવા માંગીશ, આપણે વિધર્મીઓની વાત કરી રહ્યા છીએ કે તેમનામાં આસ્થા નથી હોતી, આસ્થા હોય તો તેઓ ગરબામાં પ્રવેશ કરી શકે છે, પરંતુ જે વિધર્મી નથી, જે ધર્મના માણસો છે, તો શું તે ખરેખર ધાર્મિક પ્રથા અનુસાર પરંપરાથી ગરબા ગઈ રહ્યા છે? અત્યારે જે ધર્મના લોકો છે, જે આપણે વિધર્મીઓ જેને કહી રહ્યા છે, તો જે ધર્મના લોકો છે એ લોકો ખરેખર પરંપરાસર પરંપરાને ફોલો કરી અને ગરબા ગઈ રહ્યા છે? એ લોકો જે ધાર્મિક રીતે જે ગરબા ગાવા જોઈએ, જે બાબતોનું ધ્યાન રાખવું જોઈએ તે ફોલો કરી રહ્યા છે આપણા ધર્મના? ચોક્કસ ચોક્કસ કરી રહ્યા છે. તમે મને બતાવો કે કઈ પરંપરા નથી જળવાતી? જી, જૂતા કાઢીને અમે તો બધાને આગ્રહ પણ કરીએ છીએ ને, અમે પણ એ રીતે જ કરીએ છીએ કે માતાજીને સન્માન આપો. આરતી માટે, શ્રદ્ધા માટે, આસ્થા માટે માતાજીને આપણે સન્માન કરીએ છીએ, એમને પ્રશંસા કરીએ છીએ. તો એના માટે જે કંઈ જળવાવું જોઈએ, આરતી થાય છે, આરતી પૂરી થાય છે, પ્રસાદ વેચાય છે, આ બધી પદ્ધતિઓ છે ને, આ પરંપરા છે ને, જળવાય જ છે. ચપ્પલ સાથે જ ગરબા ગાતા હોય છે. જો શેરીની સોસાયટીની પોળોની વાત કરીએ તો આ આપે જે પહેલા ઉલ્લેખ કર્યો એ પરંપરા પૂરેપૂરી જળવાય છે. જી, બેને જેમ કહ્યું એમ કમર્શિયલાઇઝેશન છે. પાર્ટી પ્લોટોમાં આયોજકો નફાના હેતુથી આયોજન કરતા હોય છે અને એ લોકો આ આજે આમ ઇસ્યુ ઉભો થયો છે
તો એ દિવસોમાં એ આયોજકોએ અમારો સંપર્ક પણ કર્યો છે અને અમે એમને આગ્રહ પણ કર્યો છે કે તમારે આ જે બધી પરંપરાઓ છે, ધાર્મિક પરંપરાઓ, એ જળવાવી જોઈએ, એ ના જળવાય તો તમારા માટે યોગ્ય નથી. જી બિલકુલ. રોઝાનજી, હું આપની પાસે આવવા માંગીશ કે રાતના 12 વાગ્યા પછી ગરબા બંધ કરવાનું જે ફરમાન જાહેર કરવામાં આવ્યું છે, એને આપ કેટલી રીતે યોગ્ય ગણી રહ્યા છો? હવે એમાં જે પહેલાથી ફરમાન ચાલી રહ્યું છે એમાં મારે એમાં બોલવું કંઈ નથી. કારણ કે આઈ ટેલ યુ વાય, કારણ કે અમે જયારે નાના હતા, હું પોતે બને ગરબાનો અને મને વધારે રાસનો શોખ છે, અમે જતા હતા તો અમે 4-4, 5-5 વાગ્યા સુધી રમીને આવતા હતા. કારણ કે એ વખતે એવું ટ્રેન્ડ ચાલતો હતો. હવે અત્યારે જે 12 વાગ્યાનો ટ્રેન્ડ છે એ ટ્રેન્ડ પર મારે નથી બોલવું, કારણ કે યોગ્ય એટલે આ એક રીતે ડિસિપ્લિન કહેવાય. ના તો તમે 2-2, 3-3 વાગ્યા સુધી ગરબા રમો ને જે લોકોને શ્રદ્ધા ના હોય, જે લોકોને ના રમવું એ બિચારા હેરાન થાય, કારણ કે લેટ અસ એક્સેપ્ટ ધેટ. બીજો પોઈન્ટ છે કે એટલે આ યોગ્યતા અયોગ્યતામાં મને પડવું નથી, કારણ કે એક રીતે સારું બી છે, પણ આ કદાચ બહારના એક થાય તો એનો લોકોને વધારે ચાન્સ મળે. પણ એ સામે બીજી પોઝિટિવ પોઈન્ટ છે કે તમે 8 વાગે ચાલુ કરી દો ને, તમારે 11 વાગે ગરબા ચાલુ, કારણ કે પહેલાના જમાનામાં 11-12 વાગે તો આરતી લેવાય અને પછી પહેલા ગરબા રમાય ને પછી રાસ રમાય, એટલે એ બધું બહુ લાંબુ થતું હતું. પછી દિવસે બીજા દિવસે લોકો કામ ના કરે, આડી અવળી રજા લે, એટલે એક રીતે એ સારો વાત છે. પણ કદાચ 12-નો 1 થાય તો બધાને વધારે ને. બીજી વાત કહી દો, અત્યારે 12 કહીએ છીએ તો કોઈ 12 વાગે બંધ નથી થતું, 1-1.5-2 વાગ્યા સુધી લોકો ખેંચી લે છે ને આખાડા, તંત્ર આખાડા કામ કરે છે, તે એ લોજિકલ છે, એમાં કશું ખોટું નથી. અગર તંત્ર 2 વાગે કહે તો લોકો 4 વાગ્યા સુધી ચાલુ રાખે, એના કરતા બેટર છે કે 12 વાગે કરે. સેકન્ડ વાત કે જે સાહેબે કહ્યું કે આજની નવયુગની જેમ આપણે નવયુગ જોડે કરવું જોઈએ, અગ્રેડ છે, પણ તમે એમાં હવે મુન્ની બદના મુવી જેવા ગીતો ગાઓ તો એ કેટલું યોગ્ય છે? બીજી વાત કે અગર તમારા ધર્મમાં, એક્ઝામ્પલ આપું છું, અગર હિન્દુ ધર્મમાં એવું છે કે ચંપલ કાઢીને તમારે પૂજા કરવાની, અમારા ધર્મમાં એક્ઝામ્પલ રૂધું છે કે અમે તો ચંપલ પહેરીને કરીએ છીએ, એટલે આપણે ધર્મમાં મારે એમાં ફ્રિક્શન નથી કરવું. પણ કમિંગ બેક ટુ, એવું નથી કે તમે ગરબા ચંપલ કાઢીને કરો તો જ તમે એકદમ પહેલા ભગવાનને રીઝાઈ શકે છો. કારણ કે કાલે જો એક આરતીમાં ગઈ હતી એમાં જે બેઝિક્સ જે હોય એ નહોતા. પછી અમે કહ્યું ને એ લોકો લાવ્યો કે બેઝિક જે ગરબો જેને કહેવાય, કે તમારે પેલું માટલું હોવું જોઈએ, માટલામાં પેલા કાના હોવા જોઈએ, અંદર દીવો હોવો જોઈએ, ધેટ ઇઝ ધ બેઝિક્સ ઓફ ગરબો. ટુ જે ફંડા છે કે એનાથી તમને એનર્જી મળે ને લાઇટ આવે ને એ બધું, એ બેઝિક્સ નો, એટલે એક્ઝામ્પલ આપવા માંગુ છું સાહેબ ને. એટલે આ બધું થોડું આવા લેવડ દેવડ થાય. મારો હજી આપણો જે મેઇન મુદ્દો છે કે તમે જે બીજા રિલિજન વાળા લોકોને તમે ના રોકી શકો, અને તમારે અગર રોકવાના છે તો સૌથી પહેલા આ કમર્શિયલ ગરબા જે ચાલે છે, જે પોતાના પૈસા ભરવા કરે છે, પહેલા એ લોકોને રોકો. આપના મૂળ પ્રશ્ન ઉપર આવું, 12 વાગ્યા સુધી ગરબાની પરમિશનનો જે મુદ્દો છે એની વાત કરું. રુઝાન ખંભાતાજીની જેમ જો હું બિન સાંપ્રદાયિક હોત તો મેં આજે કબૂલ કર્યું હોત કે બરાબર છે, મોહરમમાં કે રોજા દરમિયાન કે અમારા વિધર્મીઓના તહેવારો દરમિયાન, અથવા તો 24 કલાક અને 365 દિવસ જો આજાન પોકારાતી હોય લાઉડસ્પીકરથી, બરાબર, તો આ પણ ગરબા પણ રાત્રે 12 વાગ્યા બનશું શું કામ? એ જ્યાં સુધી જે લોકોની ઈચ્છા હોય, ઉપાસનાની શક્તિને તાકાત હોય ત્યાં સુધી એ ગઈ શકે. જી અમરીશભાઈ, હું તમને સાંપ્રદાયિકતામાં ક્યાંક ઓછપ જણાય છે? જી, આપ બીજેપીને ઇનડાયરેક્ટલી સપોર્ટ કરી જ રહ્યા છો. અત્યારે વાત કરીએ તો રાજ્યમાં આપની સરકાર છે, કોર્પોરેશનમાં આપની સરકાર છે, તો પછી કેમ નથી થતું? તો વધારાઓ ને ટાઈમ લિમિટ, 12 વાગ્યા પછી નો ટાઈમ વધારાઓ. વિશ્વ હિન્દુ પરિષદે ગઈકાલે જ આવેદન પત્ર કલેક્ટરને આપ્યું છે કે આ યોગ્ય નથી, તમે એક ધર્મને ફેવર કરો, આજાન પુકારાવા દો ગમે ત્યાં સુધી, અને બીજા ધર્મને તમે 12 વાગે ગરબા બંધ કરવા માટે ફરજ પાડો તો આ તમારા માટે પણ યોગ્ય નથી. જી, પરંતુ બીજી બધી વસ્તુમાં જે રીતનો વિરોધ કરવામાં આવી રહ્યો છે, એ રીતનો વિરોધ અગર આમાં પણ એટલા જોરશોરથી વિરોધ નથી કરવામાં આવી રહ્યો. વિરોધ વિરોધ હોય છે, એમાં જોરશોરથી કરીશું તો તમે એમ કહેશો કે તમે હિંસક કેમ બનો છો? જી, એટલે વિરોધ, તમે એને અહિંસક અને હિંસક વિરોધ બે હોય શકે, તો અહિંસક વિરોધને તમે વિરોધ નથી ગણતા? ઓલરેડી સુપ્રીમ કોર્ટે ચુકાદો આપેલો છે કે આવી રીતે લાઉડસ્પીકર થી આઝાન ના પોકારાવી જોઈએ. હા, તો પછી એનું ઇમ્પ્લિમેન્ટેશન થવું જોઈએ. સિમિલરલી ગરબા માટે બી હાઈકોર્ટે, આઈ થિંક સુપ્રીમ કોર્ટ તો ખબર નહીં, હાઈકોર્ટે કીધું છે કે 12 વાગે ગરબા બંધ થવા જોઈએ. હવે તમે જેને હાઈકોર્ટમાં લડી લો ને, આપણે તંત્ર સાથે લડવા કોઈ સવાલ નથી ઉઠતો. રુઝાનજી, વાત એ છે કે આઝાન બંધ નથી થતી, ગરબા બંધ કરવાનું જાહેરનામું આવી ગયું છે. હાઈકોર્ટ ઇઝ અ કોર્ટ, ઇઝ અ ડિફરન્ટ, ઇટ્સ અ ડિફરન્ટ પિલર ઓફ ધ આપણું જે કોન્સ્ટિટ્યુશનમાં હાઈકોર્ટ ઇઝ અ કોર્ટ ઇઝ અ ડિફરન્ટ પિલર. તો તમે ત્યાં તમારી દલીલ કરો ને, ત્યાં લોજિકલી મૂકો ને. ઓબવિયસલી આજે નહીં તો કાલે, અગર તમે વ્યવસ્થિત લોજિકલ ને જે આપણા ન્યાય પ્રમાણે આપણા કોન્સ્ટિટ્યુશન પ્રમાણે ઓલરેડી કોર્ટના ચુકાદા આવી ગયેલા છે, અમલ નથી થતો. ના, એમ ના સમજ્યા, અમલ નથી થતો. અમલ કરાવવાનું હવે અત્યારે જ બેને એક્ઝામ્પલ આપ.
તુષ્ટિકરણ ની રાજનીતિ ચાલે છે. તમારે બદલવી પડશે ને, એના લીધે બીજા લોકો ને તમે શું કામ હેરાન કરીને દંડો છો? તમારી ઓર્ગેનાઇઝેશન કરે છે, લેટ્સ નોટ ગેટ ઇન ટુ ધેટ. મારે એટલી જ રિક્વેસ્ટ છે સાહેબ કે જે આપણા ઇન્ડિયામાં, મારું એવું રિક્વેસ્ટ છે કે આપણે જે પ્રેમ પ્યારથી, બંધુત્વતાથી, બ્રધરહુડથી જે રીતે આપણે રહીએ છીએ, આપણે અત્યારે જે અત્યારે હું જોઈ રહી છું આપણા કન્ટ્રીમાં, આપણે ડિવિઝન કરી રહ્યા છે, ડિવાઈડ એન્ડ રૂલની ફિલોસોફી આવી ગઈ છે. આપણે એકબીજામાં પેલું શું કહેવાય, નેગેટિવિટી નાખી રહ્યા છે સાહેબ. એવું તમને બી કહું છું, બીજા રિલિજનોને બી કહું છું કે આપણે એવું ના કરીએ તો આપણો દેશ આગળ જશે. ના તો આપણો દેશ આગળ નથી જવાનો, આપણે બે કદમ પાછળ જઈએ. ગામમાં બીજા લોકો, બીજા વર્લ્ડના કન્ટ્રીઝ આપણે વસી રહી છે. સાળી બે હાથે પડે. એક બાજુ એમ કહેવાય કે ચોક્કસ ધર્મ સિવાયના બધા કાફીર છે, અને એ જ લોકો પછીથી આ જે તે ધર્મને ઉપાસનાના કાર્યક્રમોમાં, ઉત્સવોમાં ભાગ લેવા આવે, એ કેટલું વ્યાજબી છે. જી બિલકુલ. અમરીશભાઈ, એક વાત હું આપને પૂછવા માંગીશ કે જે રીતના અત્યારે કહેવામાં આવી રહ્યું છે કે વિધર્મીઓને ગરબામાં પ્રવેશ ના આપવો જોઈએ, ક્યાંક મહિલાઓની સલામતી માટે પણ આ કહેવામાં આવી રહ્યું છે, તો શું ખાતરી હોય છે ને, શું ગેરંટી હોય છે કે મહિલાઓ માત્ર વિધર્મીઓના કારણે જ પરેશાન થતી હોય છે, પરેશાન કરવાના કિસ્સાઓમાં માત્ર વિધર્મીઓ જ જવાબદાર રહેતા હોય છે? ક્યાંક ઘણી વખત એવા પણ આવતું હોય છે કે એક જ ધર્મના લોકો એ જ ધર્મની યુવતીને પરેશાન કરતા હોય છે, તો માત્ર સલામતીના મુદ્દા પર પણ ઘણી વખત આવા નિવેદનો કરવામાં આવતા હોય છે, તેને કેટલા યોગ્ય ગણાય? છેલ્લા ઘણા વર્ષોનો અનુભવ છે અમારી પાસે અને પોલીસ પાસે, જે ચોક્કસ ફરિયાદો આવે છે નવરાત્રી પછીના તરતના થોડાક દિવસોમાં, એનાથી એ ફલિત થાય છે અને સાબિત થાય છે કે આની અંદર લવ જેહાદનો ચોક્કસ ઉદ્દેશ હોય છે, અને એ ઉદ્દેશથી જ આટલો આગ્રહ રખાતો હોય છે. અધરવાઇઝ તો હું એવું કદાચ કહી શકું કે પોતાના ધર્મના ઉત્સવો કે રિવાજોને પાળવાનું છોડીને એ લોકો અહીંયા આવવાનો આટલો આગ્રહ આને આ જ કારણથી, આ જ ઉદ્દેશથી, આ જ હેતુથી રાખે છે. જી સાહેબ, મારામાં એમ કેવું છે કે તમે આજે લવ જિયાદ ની વાત કરી, આપણી છોકરીઓ, આપણી ધર્મની છોકરીઓમાં એટલી હિંમત નથી? આપણે એના જે ગાર્ડિયન્સ કહીએ, જે ફેમિલી મેમ્બર કહીએ, જે સોસાયટી, સમાજ, તમે આટલી બધી વાતો કરો છો, તો એ લોકોમાં હિંમત નથી કે એ લોકોની છોકરીને કહે કે ભાઈ તારા માટે સારું સૂચે ને ખોટું સૂચે? પેલો કંઈક નવો નિશાળ્યો છોકરો ખાલી જે નવરાત્રીમાં ચાર દિવસ મળીને જાય છે, એમાં એ છોકરી ફસાઈ જાય છે? દેટ મીન્સ કે આપણી છોકરીમાં પાણી નથી, આપણા આપણા સમાજમાં પાણી નથી, કે આપણા દમ નથી કે આપણે છોકરીને એ ગેરમાર્ગે જતા રોકી શકીએ છીએ? આપણે એ જ જોઈએ, આપણે બીજા પર આંગળી ચિંતા કરતા? હા, એક વાત તમારી સાચી છે, એટલે આ બીજા પર આંગળી ના ચિંધાય લવ જિયાદના નામે. પણ હા, એક વાત સાચી છે કે જે છોકરાઓ એ વખતે જે મવાલી વેડા કરે, આજે પેલા ટાઈમ પાસ કરે, એ માટે આપણે એ તો પણ એમાં એવું એવું કોઈ પ્રૂવ નથી થતું કે આ ધર્મના લોકો મવાલી વેડા કરે. સાહેબ એક મિનિટ મને બોલી લેવા દો. મેં પોતે જોયું છે કે કોઈ બી જાતના, કોઈ બી ધર્મ હોય, મારે અત્યારે ધર્મ પર નથી જવું, પણ કોઈ બી ધર્મ છોકરા જયારે છેડતી ન આવે, ટાઈમ પાસ કરવાનો આવે, સીટી મારવાનો આવે, છોકરીઓ ફસાવાનો આવે, તો સાહેબ બધા ધર્મના કરે છે, કારણ કે હું તો બહેનો માટે કામ કરું છું, ને એમાં એવું નથી કે આ ધર્મના લોકો કરે છે, બધા ધર્મના કરે છે, એટલે એને ગરબા જોડે કોઈ લેવા દેવા નથી. રુજાનજી, વાત એવી છે કે આ જે લવ જેહાદનો મુદ્દો છે, અને આ જે મેં અગાઉ જે વાત કરી ફરિયાદોની, જે નવરાત્રી પછીના દિવસોની જે આવે છે, એના મૂળમાં જઈએ ને તો એ કિસ્સાઓની તલસ્પર્શી તપાસ કરીએ તો તથ્ય એ આવે છે કે એ દીકરીઓને કે છોકરીઓને ભોળવવામાં આવે છે, ફસાવવામાં આવે છે. એમને ખબર નથી કે જે યુવક એમના સંપર્કમાં આવ્યો છે એ કયા ધર્મનો છે, વિધર્મી છે, એ કશું ખબર નથી હોતી, અને એ જ એજનું કામ કરે છે ને, એના કારણે આ આટલો મોટો ઇસ્યુ બન્યો છે લવ જેહાદનો. જી બિલકુલ. નવરાત્રીમાં પોલીસ બંદોબસ્ત હોય છે, પૂરતી તકેદારી રાખવામાં આવતી હોય છે, તંત્રની પણ તકેદારી રહેતી હોય છે, પરંતુ તેમ છતાં ઘણી વખત અનિચ્છનીય બનાવો જે બનતા હોય છે ને, ખાસ કરીને મહિલાઓને ધ્યાનમાં રાખીને, તો આવા સમયે ખેલૈયાઓની જવાબદારીમાં શું આવતું હોય છે? વ્યક્તિગત રીતે એક આયોજકની જવાબદારીમાં શું આવતું હોય છે? આયોજકે ચોક્કસ સુરક્ષાની પાક્કો બંદોબસ્ત કરવો જોઈએ. પોલીસ તો આપણે સૌ જાણીએ છીએ કે આજથી 15 વર્ષ પહેલાં પણ જે પોલીસ હતી એ જ છે, એમાં કોઈ એના ભરતીમાં વધારો નથી થયો, એ બધે પહોંચી શકે નહીં. આ જવાબદારી આયોજકોની છે, એ નફાના હેતુથી કરતા હોય અને રડતા હોય, ઇન્કમ કરતા હોય, તો સિક્યોરિટીનો ખર્ચો એમણે કરવો જોઈએ. જે આપણે કહીએ છીએ કે શું કહીએ છીએ આપણે, પેલા બોડીગાર્ડ ને એ બધાનું વ્યવસ્થા, બાઉન્સર્સની વ્યવસ્થા કરવી જોઈએ, અને એની પૂરેપૂરી જવાબદારી એમણે લેવી જોઈએ. જી
જી રુઝાનજી, 1091 જે સેવા છે અને આ નવરાત્રી જેવા સમય પર કેવી રીતનું આયોજન કરવામાં આવતું હોય છે, કેવી કેવી તૈયારીઓ કરવામાં આવતી હોય છે, આ વખતે કઈ રીતની વિશેષ કામગીરી કરવામાં આવી છે? સૌથી પહેલા તો 10 એકરનું ઓબ્વિયસલી અમારા કંટ્રોલ રૂમમાં અમે વધારે સતર્ક હોઈએ કે જેવા કોઈ બી કોલ આવે એટલે તરત અમે વધારે એમાં પછી ક્યાં છો ને શું છે તરત લોકેશન મંગાવીને અમારી સાયરન વગાડતી ગાડી પહોંચી જાય, પહેલો પોઈન્ટ. બીજો, એ જે પોલીસે સતર્કતા માટે અમારી જે વુમેન પોલીસ ઓફિસર્સ છે, ખાલી ડ્રેસમાં નહીં પણ વિધાઉટ ડ્રેસમાં બી અમારા ઓફિસર્સો ત્યાં ફરતા હોય તાકી આવું કંઈક છમકલું બી નાનું થાય તેને તરત કંટ્રોલમાં લઈ લે, કારણ કે અલ્ટિમેટલી મેજર રીઝન શું છે કે ત્યાં જ્યારે થતું હોય ત્યારે કંટ્રોલમાં લો તો બહુ સારી વાત છે. બીજો કે રસ્તામાં પેટ્રોલિંગ વધી જાય, જે આપણે કારણ કે મેજર ઇશ્યુ રસ્તામાં આવે છે ત્યાં તો જે હેન્ડલ થાય છે જેમ સાહેબે કહ્યું ને બાઉન્સર હોય છે સિક્યોરિટી હેન્ડલ કરી લે છે, પણ જ્યારે રસ્તામાં હોય છે તે પ્રોબ્લેમ હોય છે તો એ હેન્ડલ એઝ પોલીસ કરે છે. પણ મારે આપણે ચલો પોલીસ છે બાઉન્સરો છે બધા છે પણ જોડા એઝ અ બેન જેમ ના સાહેબ અત્યારે સરસ ભણ્યું કે છોકરી ભોળવાઈ જાય, એટલે એ આપણું સમાજનું કામ છે, કમ્યુનિટીનું કામ છે, મા બાપનું કામ છે કે છોકરી ના ભોલવાય, પણ આપણે આપણે આપણું બી કામ કરીએ કે આપણે થકી એવું છોકરીઓને ખાસ કહીએ કે તમે આ ટાઈમમાં કોઈક પર ભરોસો ના કરી લો, કોઈક પાસે પીણું મંગાવો, પીણું ના મંગાવો, પોતે પોતપોતાનું પીણું લાવો, કારણ કે છોકરાઓ કોઈ બી ધર્મના છોકરાઓ અંદર કશું નાખીને તમને થોડું એ કરી નાખે, તમને ડિઝીનેસ લાગે પછી તમને એકાંતમાં લઈ જાય, યા તમને કહેલાય તમે ઘરે છોડી જવું, યા તમે કોઈ લે છે તમે તમારા ગ્રુપમાં રમો છો, તમારા ગ્રુપમાં છોકરા છોકરીઓ બધા છે, બધા એન્જોય કરી રહ્યા છે, પણ કોઈક બહારનું આવીને દોસ્તી કરી નાખે છોકરા સાથે ને પછી એના થ્રુ તમારી જ મળવા જાય, યા માની લો કે તમારે ત્યાં નાનું છમકડું થાય તો તમારે ઉત્તેજના નહીં કરવાની, એકદમ એક્સાઇટ નહીં થવાનું, શાંતિથી ત્યાંથી બાજુમાંથી ખસી જવાનું, કારણ કે લોકો તો વિચારતા હોય કે અમે ઝઘડો કરીએ એટલે પછી ટપલા ટપલી ચાલુ થાય, એટલે આ બધી ચીજો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે જે આપણે પોતે, બીજા બધા તો છે જ આપણા માટે પણ આપણે પોતે કરવાનું સૌથી ઇમ્પોર્ટન્ટ છે. લાસ્ટ પોઈન્ટ હું આપણી બહેનોને કહું છું કે આ તહેવાર મજા કરવાનો છે, ભગવાનની માતાની આરાધના કરવાનો છે, પણ જોડે જોડે એવું ના વિચારતા કે તમને ઘરેથી છૂટ મળી છે એટલે તમે કંઈ બી કરી શકશો, કારણ કે માની લો તમે થોડા ટાઈમની મજા લઈ લેવા માંગશો તો લેજો, પણ પછી 9 દિવસ પછી તમારી શું હાલત થશે, કારણ કે અગર તમે આડાવલા કામ કર્યા હશે તો તમારી જે હાલત થશે એમાં તમે જિંદગીભર તમે હેરાન થશો અને તમે પોતે રિસ્પોન્સિબલ રહેશો, કોઈ બીજું આવવાનું નથી તમારી રિસ્પોન્સિબિલિટી, એટલે તમે તમારા જાતની હું રુઝાનજી સાથે સંમત થઈને એવો ભારપૂર્વક કહેવા માંગુ છું કે પોલીસ અને સરકાર દ્વારા સાવધાન અભિયાન, બેને જે વાત કરી મેડમે એ બધી સાવધાનીની વાત છે, તો એ સાવધાન અભિયાનનો જેટલો પ્રચાર થવો જોઈએ એટલો થતો નથી, એની ઉપર ભાર મુકાવો જોઈએ, એનો ખૂબ પ્રચાર થવો જોઈએ, તો ડેફિનેટલી મેડમે કહ્યું એમ કિસ્સાઓ નહીં બને ઓછા થશે. જી બિલકુલ, તો દર્શક મિત્રો, નવરાત્રિ એ આનંદ અને ઉલ્લાસનો પર્વ છે, તેમાં આનંદ કરવો જોઈએ. તંત્ર દ્વારા તકેદારી રાખવામાં આવતી હોય છે, નવા નવા ફરમાન કરવામાં આવતા હોય છે, પરંતુ અલ્ટિમેટલી પોતાનું ધ્યાન રાખવાની જવાબદારી આપણી પણ આવતી હોય છે, તો તે તમામ બાબતોનું આપણે ધ્યાન રાખવું જોઈએ અને પછી આપણે જે નવરાત્રિનો ઉત્સવ છે તે મનાવવો જોઈએ. આ બધી ચર્ચા કરવા માટે અત્યારે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત હતા અમરીશભાઈ પટેલ. અમરીશજી, આપનો ખૂબ ખૂબ આભાર, અને તેમની સાથે હતા રુઝાનબેન ખંભાતા. રુઝાનબેન, આપનો પણ આભાર. Thank you.